નજર કરીએ સમાચારમાં હાલ તો માં બેટી બચાવો બેટી પઢાઓ સપ્તાહની ઉજવણી બે હાજર વીસ અંતર્ગત સહી ઝુંબેશ શરૂ કરાઈ નર્મદા જિલ્લા સેવા સદન ખાતે બેટી બચાવો બેટી પઢાઓ સહી ઝુંબેશ અભિયાનનો પ્રારંભ કરાવતા અધિક નિવાસી કલેક્ટર એચ કે વ્યાસ ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા સ્ત્રી જાતિ વધારો કરવા છોકરીઓનું માધ્યમિક શિક્ષણમાં પ્રમાણ વધારવા તેમજ દીકરીઓની સુરક્ષા માટે બેટી બચાવો બેટી પઢાઓ યોજનાને અમલી બનાવવા માટે જિલ્લા વહીવટી તંત્ર અને મહિલા બાળ અધિકારીના કચેરી સંયુક્ત ઉપક્રમે આજે જિલ્લા સેવા સદન ખાતે નિવાસી અધિક કલેક્ટર એચ કે વ્યાસ પ્રાંત અધિકારી કેડી ભગત નાયબ કલેક્ટર ઘડવી મહિલા અને બાળ વિકાસ અધિકારી હજીનાબેન મંસુરી દહેજ પ્રતિબંધક સહરક્ષણ અધિકારી પ્રિતેશ વસાવા તેમજ જુદા જુદા વિભાગના અધિકારીઓ કર્મચારી ગણની પરિસ્થિતિમાં ઉપસ્થિત બેટી બચાવો બેટી બચાવ અંતર્ગત સહી ઝુંબેશ કાર્યક્રમ યોજાયો હતો આ પ્રસંગે દહેજ પ્રતિબંધક અધિકારી કે બેટી બચાવો બેટી પઢાઓ સપ્તાહિક રાજ્યવ્યાપી ઉજવણીનો પ્રારંભ કરવામાં આવ્યો છે ત્યારે દીકરીઓને ઉચ્ચ શિક્ષણ આપવાની સાથે સાથે સમાજમાં દીકરીને આગળ આવવાની વાત તેમણે કરી હતી તેમજ દીકરીઓમાં યોગ્ય અને સંયુક્ત ઉચ્ચ સંસ્કારનું સિંચનની સાથે દીકરા દીકરીઓમાં ભેદ ન રાખતા દીકરો કે દીકરી એક સમાન ગણીને દીકરીઓને પણ સમાન હક મળવો જોઈએ તેવું કાર્ય કરવું જોઈએ નર્મદાથી તિલકવાળા ના રાજેશ ચૌહાણ નો સ્પેશિયલ અહેવાલ ફોર મહિલા શક્તિ કેન્દ્ર દ્વારા અંતર્ગત અહીંયા બેટી બચાવો બેટી પઢાવો માટેની રેલીનું આયોજન કરેલ છે જેથી સમાજમાં જે દીકરીઓની ભ્રૂણ હત્યા થાય છે તેને અટકાવી શકાય અને સમાજમાં વધારામાં વધારે દીકરીઓને માન મળે સન્માન મળે એટલા માટે આ રેલીનું આયોજન કરેલું છે જેથી સ્ત્રીઓને સમાજમાં એમને જે યોગ્ય છે તે સ્થાન મળી શકે અને સમાજમાં સ્ત્રીઓનું આગું માન સન્માન જળવાઈ રહે એટલા માટે મહિલા શક્તિ કેન્દ્ર દ્વારા અમે ગામે ગામ જઈએ છીએ અને ત્રિભૂણ હત્યા અટકાવવા માટેની અમારાથી બનતા પ્રયત્નો અમે કરીએ છીએ